गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे गणित स्वापोथी मां प्रकरण 3 सरवाळा। आमे तमने समझायु पाना नंबर 69 पर, पछी पाना प्रश्न नंबर पहलो बरोबर, पछी छे प्रश्न नंबर बीजो पण मे करायो, प्रश्न नंबर त्रीजो पण करायो, उदाहरण मुजब सरवाळा करो। हवे आपणे જઈએ પ્રશ્ન નંબર 4। શું લખ્યું છે? સરવાળા કરી અને જોડી બનાવો। હવે 3 માં 2 ઉમેરે તો 3 પછી 4 ને 5, તો 5 મીંડા ક્યાં છે? તો 1 2 3 4 ને 5 આર્યા। આની સાથે જોડકું જોડવાનું છે બરોબર। હવે 4 4 માં 2 ઉમેરે તો 4 પછી 5 ને 6, તો 6 મીંડા ક્યાં છે? તો 4 આર્યા। 1 2 3 4 5 ને 6, तो तमारे आनी साथे आम जोड़वानु रहेशे। हवे आ 3 छे ने 4, 3 मां 4 उमेरो तो 3 पछी 4 5 6 ने 7, 7 मींडा क्या छे? तो जो 1 2 3 4 5 6 ने 7 आ नानी साथे जोड़ो। हवे 4 मां 4 उमेरे तो 8, जो 4 पछी 5 6 7 ने 8, तो 8 मींडा क्या छे? तो जो 1 2 3 4 5 6 7 8 ના તો 9 છે, તો 8 મીંડા ક્યાં છે? અહીંયા ગણીએ 1 2 3 1 2 3 4 5 6 7 ને 8, તો આ નાની સાથે જોડીએ। બરોબર, હવે 7 માં 2 ઉમેરે તો 7 પછી 8 ને 9, 7 માં 2 ઉમેરે 8 ને 9, તો આ ગણીએ તો કેટલા છે? તો 1 2 3 3 અને 3 6 અને 3 9, તો આની સાથે જોડો। હવે 2 માં 1 ઉમેરે તો કેટલા આવે? આ 2 છે, એમાં 1 ઉમેરે તો કેટલા આવે? 3, તો 3 મીંડા ક્યાં છે? તારે 1 2 ને 3। હવે 1 માં 3 કે 3 માં 1 ઉમેરે તો કેટલા આવે? 4, તો 4 મીંડા ક્યાં છે? તો આર્યા। બરોબર, હવે શું છે? 5 માં 3, 5 માં 3 ઉમેરે તો 5 પછી 6 7 ને 8, તો 8 મીંડા ક્યાં છે? તો જે 3 ને 3 6, પછી આ કેટલા છે? આ 1 2 3 4 5 6 7 છે, આ 9 છે, તો 8 મીંડા અહીંયા આગળ આવશે। બરાબર, આ ગણી જોઈએ 1 2 3 3 ને 3 6 3 9, તો 8 મીંડા અહીંયા આવશે। 1 2 3 4 5 6 7 ને 8, તો તમારે આને આવ્યું એને અહીંયા જોડવાનું રહેશે। બરોબર, આવી રીતના તમારે સ્વાપોથીમાં જોડવાનું રહેશે। ક્યાંથી ને? 5 ને 3 8, તો 8 મીંડા એ છેક નીચે છે બરોબર। હવે 4 ને 1 5, 4 માં 1 ઉમેરે તો 5, તો 5 મીંડા ક્યાં છે? તો આર્યા। 3 ને 3 6, 3 માં 3, 3 પછી 4, 5 ને 6, 6 મીંડા ક્યાં છે? ગણો જોઈએ તો 6 મીંડા આપણે ગોતીએ, તો 1 2 3 4 ને 5, 1 2 ને 3, પછી આર્યા 6, 3 ને 3 6 સૌથી ઉપર, તો આ રીતના જોડી લઈએ બરોબર। હવે 6 ને 3 કેટલા થાય? 6 માં 3 મળે તો 6 પછી 7, 8 ને 9, તો 9 મીંડા ક્યાં છે? તો આ ગણીએ તો 3 ને 3 6 ને 3 9, તો આની જોડે જોડો। હવે 2 ને 2 4, તો 4 મીંડા ક્યાં છે? 4 મીંડા ક્યાં છે? આર્યા, તો આની સાથે જોડો। હવે 5 માં 2 ઉમેરે તો 5 માં 2 ઉમેરે તો 5 પછી 6 ને 7, તો 7 મીંડા ક્યાં છે? તો અહીંયા જો આટલામાં જ ક્યાંક છે, તો જો 1 2 3 4 5 6 ને 7, તો આને આની સાથે જોડો। પછી આ કેટલા છે? 2 ને 3, 3 મીંડા ક્યાં છે? એની સાથે જોડો બરોબર। આવી રીતના તમારે જોડકું જોડવાનું રહેશે। હવે શું લખ્યું છે? સરવાળા કરી જોડી બનાવો। 4 3 માં 4 ઉમેરે તો જો 4 પછી 5, 3 પછી 4 5 6 ને 7, 7 છે બરોબર। હવે 6 માં 2 ઉમેરો, 6 માં 2 ઉમેરે તો 6 પછી 7 ને 7 ને 8, તો કેટલા આવશે? 8। હવે
आठ ने एक, आठ में एक उमरी एटले नौ, त्रण ने त्रण छ, त्रण में त्रण उमरी त्रण पछी चार, पांच ने छ, बराबर। पछी चार ने एक पांच। हवे जोड़वानुं छे, जो आपणे जोड़कू जोड़ी लईए। जो आनुं छे, आनुं जोड़कू छे, આનું જોડકું છે, આનું જોડકું છે, બરોબર। આ રીતના જોડકું જોડવાનું રહેશે। હવે પાંચમાં એક ઉમેરે તો પાંચમાં એક ઉમેરે એટલે છ થાય। તો છ ક્યાં છે વચ્ચેનામાંથી જુઓ તો, તો આ રહ્યા। તો આ પાંચમાં એક છે એ આની સાથે ઉમેરવાનું રહેશે, જોડકું જોડવાનું છે। આવી રીતના પાંચમાં એક ઉમેરીએ એટલે છ જવાબ આવ્યો। હવે બેમાં ત્રણ ઉમેરીએ તો ત્રણ પછી ચાર ને પાંચ, પાંચ ક્યાં છે, આ બેનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે, પાંચ। તો આની સાથે જોડવાનું રહેશે સ્કેલની મદદથી, ને જો પાંચ છે ત્યાં સુધી આપણે સ્કેલ લઈ જવાની, જો આવી રીતના જોડવાનું રહેશે। હવે છમાં એક ઉમેરીએ તો સાત, તે જોડેલું છે આ રીજો છે ને। હવે પાંચને ચાર નવ, તો નવ ક્યાં છે, તો આર્યું, અને આની સાથે જોડવાનું રહેશે, જો છે આવી રીતના કરીને। હવે સાતને એક આઠ, આવી રીતના તમારે જોડકું જોડવાનું રહેશે, બરોબર। હવે શું લખ્યું છે પ્રશ્ન નંબર છ, હવે શું છે, સરવાળો કરો, શૂન્ય સમજો અને આપેલા બોક્સમાં જવાબ લખો। હવે કેટલા છે આ ફુગ્ગા, ત્રણ, આ ફુગ્ગા કેટલા છે, બે। હવે આ બધા ફુગ્ગા મળીને કેટલા થાય છે, તો એક બે ત્રણ ચાર ને પાંચ, તો કેટલા ફુગ્ગા થાય, પાંચ। હવે શું છે, આ કેટલા છે, ત્રણ, આ બાળક પાસે ત્રણ અને આ છોકરી પાસે કે ફુગ્ગો નથી, તો ત્રણ વત્તા ઝીરો, તો ફુગ્ગા કેટલા રહે, ત્રણના ત્રણ। હવે શું છે, હવે આ બે છે ને આ બે છે, તો ઝીરો વડે બે ગણાય તો ના, તો કેટલા ફુગ્ગા આવશે, બેના બે। આગળ રકમ હોય તો આપણે એનો સરવાળો કરી શકીએ, ઝીરો વડે સરવાળો કરી શકાય ના, અહીંયા એવી રીતના છે, ચાર પ્લસ ઝીરો, અહીં રકમ નથી એટલે અહીં કેટલા આવશે, ચારના ચાર। અહીંયા એવી રીતના છે, પાંચ ફુગ્ગા છે તો પાંચ પ્લસ ઝીરો, તો પાંચના પાંચ। અહીંયા એવી રીતના છે, જો અહીંયા સરવાળો આવ્યો, અહીંયા રકમ છે ઝીરો નથી, આ ત્રણ એક બે ને ત્રણ, આ કેટલા છે, ચાર, એક બે ત્રણ ને ચાર। હવે આ બધા ફુગ્ગા ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, અહીં કેટલા લખવાના, સાત। હવે શું છે, આ શું લખ્યું છે પ્રશ્ન નંબર સાતમાં, કયા ફુગ્ગા કોના છે સરવાળા કરીને જોડો, જો એક ઉદાહરણ આપેલું છે, બે પ્લસ છ, છ સાત ને આઠ, તો આમાં આઠ ક્યાં છે, જો અહીંયા છે જવાબ છે, છ નવ સાત આઠ અને પાંચ, આની જોડે સરવાળો કરીને ફુગ્ગાને દોરી વડે જોડવાનો છે, જો સરવાળો છે। હવે આપણે પહેલો લઈ લઈએ, એકને ચાર, ચારમાં એક ઉમેરીએ એટલે પાંચ, તો પાંચ ક્યાં છે, તો આર્યો, આર્યો, જો આ ફુગ્ગા, આ ફુગ્ગા સાથે તમારે જોડવાનું રહેશે, જો આવી રીતના આર્યો, અને આ દોરીથી અહીંથી આમ લઈ જઈ, આમ લઈ જઈ, આમ લઈ જઈ, અને આ ફુગ્ગા સાથે તમારે જોડવાનું રહેશે, જ્યાં પાંચ છે ત્યાં આગળ, સમજાઈ ગયું। હવે છ ને ત્રણ નવ, છ પછી સાત, આઠ ને નવ, તો નવ ક્યાં છે, આર્યા, આર્યા, આ નવ સાથે તમારે આનો સરવાળો કરી, એટલે જો આવી રીતના આમ કરી, જ્યાં નવ છે, નવ ક્યાં છે, અહીંયા દોરીને અહીંયા અડાડવાની રહેશે, બરોબર। ચાર ને ચાર આઠ, આ ચાર ને ચાર આઠ, તો આઠ ક્યાં છે, આર્યા, તો આ દોરીને, જો આ દોરી રહી ચાર ને ચાર, એને આમ કરી, આમ કરી, અને જ્યાં આઠ છે ત્યાં તેને અડાડવાની છે। હવે સાતમાં બે ઉમેરે તો સાત પછી આઠ ને નવ, તો જ્યાં નવ છે અહીંયા આગળ આ દોરીને તમારે લઈ જવાની છે। હવે છમાં એક ઉમેરે તો છમાં એક ઉમેરે તો કેટલા આવશે, સાત, છ ને એક સાત, સાત ક્યાં છે, આર્યા, તો આ દોરીને તમારે આમ કરીને જોડવાની રહેશે। હવે પાંચના પાંચ, આ પાંચ પ્લસ ઝીરો, તો પાંચના પાંચ આવે ને, તો આ દોરીને જ્યાં પાંચ છે
ત્યાં તમારે જોડવાનું રહેશે, આ તમારે તમારી જાતે પૂરું કરવાનું રહેશે. હવે શું લખ્યું છે, સરવાળા સમજો. આ કેટલા છે, જો માછલી કેટલી છે પીળી, તો એક બે ત્રણ ચાર ને પાંચ, તો કેટલા લખેલા છે પાંચ વત્તા, અને પિંક કલરની કેટલી છે એક, તો પાંચમાં એક પિંક કલરની ઉમેરીએ તો કેટલી આવે છ. હવે યલો કલરની કેટલી છે માછલી, એક બે ત્રણ ને ચાર, તો ચાર વત્તા પિંક કલરની બે, તો ચારમાં બે ઉમેરીએ તો ચાર પછી પાંચ ને છ, આવ્યો જવાબ. પછી યલો કલરની એક બે ત્રણ, ત્રણમાં પિંક ઉમેરીએ તો એક બે ને ત્રણ, કેટલી માછલી થાય કુલ છ, ત્રણ પ્લસ ત્રણ બરાબર છ. અહીંયા એવી રીતના છે, બેમાં ચાર ઉમેરીએ એટલે છ, અહીંયા એવી રીતના છે એક પ્લસ પાંચ એટલે છ, અહીંયા એવી રીતના છે જો છ પ્લસ એક બરાબર સાત, છ પ્લસ એક બરાબર સાત, પાંચ વત્તા બે બરાબર સાત, પાંચમાં બે ઉમેરે તો પાંચ પછી છ ને સાત, ચાર વત્તા ત્રણ બરાબર સાત, ત્રણ વત્તા ચાર બરાબર સાત, એટલે ચોકલેટો ઉમેરીએ એટલે આટલી જવાબ આવે, બે પ્લસ પાંચ બરાબર સાત, એક પ્લસ છ બરાબર સાત. હવે શું છે, પતંગ આ આઠ છે, શું છે આઠ. હવે સાતમાં એક ઉમેરીએ તો એ આઠ, છમાં બે ઉમેરીએ તો એ આઠ, પાંચમાં ત્રણ ઉમેરીએ તો એ જવાબ આઠ આવે છે, ચારને ચાર આઠ, પાંચને ત્રણ આઠ, બેને છ આઠ બરાબર. એવી રીતના નવ, તો કેટલા ઉમેરીએ તો નવ આવે, આઠને એક નવ, સાતમાં બે ઉમેરીએ તો નવ, છમાં ત્રણ ઉમેરીએ તો એ નવ આવે, પાંચને ચાર નવ આવે, ચારને પાંચ નવ આવે, છ ત્રણે નવ આવે બરાબર. આપણે કેટલા ઉમેરીએ તો નવ આવે જવાબ, એવી રીતના છે. ઉપર એવી રીતના છે, કેટલા ઉમેરીએ તો છ જવાબ આવે, પાંચને એક છ, ચારમાં બે ઉમેરીએ તો છ, ત્રણને ત્રણ છ, બેને ચાર છ, અને એકને પાંચ છ. હવે સાતમાં કેટલા ઉમેરીએ તો સાત જવાબ આવે, તો છ ને એક સાત, પાંચમાં બે ઉમેરીએ તો ચારને ત્રણ, આ એવી રીતના આઠ અને નવ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું છે, સરવાળા કરો. પ્રશ્ન નંબર આઠ, બેમાં કેટલા ઉમેર, બે આ બે છે તો એક અને બે, હવે આ કેટલા છે સાત, તો જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાતમાં બે ઉમેરે તો સાત પછી આઠ અને નવ, કેટલો જવાબ આવ્યો નવ. આ એ અહીંયા આઠ લીટા કરે, અને આઠમાં એક ઉમેરીએ તો નવ, ચારમાં બે ઉમેરે તો ચાર પછી પાંચ અને છ, પછી જો અહીં છ છે નીચે જવાબ નથી તો શું આવશે, ઝીરો છે, તો છ ના છ, અહીંયા આવશે એકના એક. હવે ચારમાં ચાર ઉમેરે તો ચાર છે, તો ચાર પછી પાંચ છ સાત ને આઠ, કેટલા લખવાના આઠ. પછી આ બે એક અને બે એમાં ત્રણ ઉમેરે તો એક બે ને ત્રણ, ગણો તો એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલો જવાબ આવ્યો પાંચ. હવે પાંચમાં બે ઉમેરે તો કેટલા આવે, પાંચ પછી છ ને સાત, અહીંયા બે પ્લસ ઝીરો તો બે ના બે. હવે ત્રણ, ત્રણમાં છ ઉમેરે તો ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ ને નવ, પાંચને ચાર નવ, બેને એક ત્રણ, પછી ચારના ચાર, સાતમાં બે ઉમેરે તો સાત પછી આઠ અને નવ, કેટલો જવાબ આવશે અહીંયા નવ. પછી ચારમાં ત્રણ, ચાર પછી પાંચ છ ને સાત, એકને ચાર, ચારમાં એક ઉમેરે તો ચાર પછી પાંચ, અહીં રકમ નથી સાત પ્લસ ઝીરો તો સાતના સાત, છમાં બે ઉમેરે તો છ પછી સાત ને આઠ. હવે શું છે, સાત પ્લસ એક, સાતમાં એક ઉમેરી એટલે આઠ, અહીંયા નવ છે નીચે કશું છે નહીં એટલે નવના નવ, આઠમાં એક ઉમેરી એટલે નવ. હવે અહીંયા ઝીરો છે નીચે આઠ છે તો આઠના આઠ, બેને એક ત્રણ, અહીંયા ત્રણના ત્રણ, પાંચને ત્રણ કેટલા થાય પાંચ પછી છ સાતને આઠ, બેને બે ચાર, છમાં એક ઉમેરી એટલે કેટલા આવશે સાત, ત્રણને એક ચાર બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર આઠનો જે એક નંબર છે ત્યાં સુધીનો હું શ્વામાં કરાવું છું, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.